મણાર ગામે ટીપી સ્કીમના વિરોધમાં 70 ગામના ગ્રામજનોએ દેખાવ કર્યો. તળાજા તાલુકાના મણાર ગામે બાપા સીતારામ મડુલી ખાતે 70 ગામોના 1500થી વધુ ખેડૂતો ભેગા થયા હતા, જેમણે ટીપી સ્કીમનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હાલ 5 ગામો અલંગ, મણાર, કઠવા, થાપજ અને મહાદેવપુરા ટીંબો પૂરતી ટીપી સ્કીમ લાગુ પડી છે. સાથે 5 ગામના લોકો બહોળી સંખ્યામાં મણાર ગામની ટીપી સ્કીમના વિરોધમાં પહોંચ્યા હતા. કાયદાનો કોઈ નિયમ નું પાલન થયું નથી. હજુ સત્તામંડળ યોગ્ય રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને પ્રજાજનોની કોઈ વાત સાંભળશે નહીં, તેના અનુસાર અત્યારથી દેખાઈ રહ્યા છે. આ તે કેવી ટીપી સ્કીમ જેમાં જમીન પણ દેવા જીએડીસીમાં આપણી આજથી થોડા વર્ષો પહેલા, એટલે લગભગ 20-25 વર્ષ થઈ ગયા છે ને, 30 વર્ષ થઈ ગયા છે. 30 વર્ષ પહેલા આપણી જમીન આપણી પાસે લઈ હું લઈશું, વાતે સાચી છે. પરંતુ એ લોકો એવું નક્કી કર્યું છે કે ટીપી અહીંયા ભગવાન આપણી સાથે હોય ત્યારે જ અહીંયા ભેગા થઈએ. શ્રાવણ મહિનાની અંદર સ્વાહાત જુગારી કોર્ટનો હુકમ હોવા છતાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો તેની જમીનમાં કોઈ વિકાસના કામ કરી શકતા નથી અને લોકો આવે છે અને પૂરેપૂરો સહકાર આપો એવી તમારી સૌ પાસે આશા રાખું છું. તમારી જમીન ન જાય તે માટે આવા આયોજન થાય. ત્યારે છે ને ભગવાન આવે ને ભગવાન તારે એને ઓળખે એટલું બોલે, હર હર મહાદેવ, જય ભોળાનાથ. શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે વર્ષોથી એનો નિયમ શંકર મંદિરે ગાંધો જોયાવજો. એમાં તમારે 1 વીઘે 3-5 લાખ રૂપિયા એનો વિકાસ ચાર્જ ભરવાનો આવે છે. આપણે કીધું તો વિકાસ ત્યાં સુધી આપણે ભગવાનમાં વિશ્વાસ થાય નહીં. જીવનમાં કશુંક મોટું મળે ત્યારે નાના છોડી ન જ્યાં હોય ત્યાં લગભગ તમને જોવા મળે છે ખેડૂતો જગતનો તાત છે, ખેડૂત છે. નાની હોય એનાથી બધું ભેગું થાય, તલવાર કે કામ ન આવે એમ અહીંયા જે વડીલો આવ્યા છે એઓને પણ વિનંતી કે અમારા આયોજક મિત્રોને, જે વેપારી મિત્રો આવ્યા છે એઓને પણ નમ્ર વિનંતી કે અમારા આયોજક મિત્રોને આ જ જમેદારી સહકાર આપ્યો છે એવો સહકાર આપતા રહેજો. અને આયોજક મિત્રોને સરકારે છે ને લોકોને તો પહેલા વિશ્વાસમાં નથી લીધા અને લોકો જો ઈચ્છતા જ નથી, છતાં પણ એની પર ટીપી સ્કીમ થોપવામાં આવી રહી છે અને બિનજરૂરી રીતે જે રોડ કાંઠે ટીપી સ્કીમ નાખી અને માત્ર ને માત્ર ઉદ્યોગોને ધ્યાનમાં રાખ્યા છે, લોકોની લાગણીને, ખેતીની જમીનને, લોકોની સુવિધાઓને કોઈ ધ્યાનમાં રાખવામાં ન થયું. અને જો સત્તામંડળ 2006થી બન્યું છે અને આજ સુધી જો એ ગામ લોકો માટે એક પણ રૂપિયો વાપરવામાં ન આવ્યો હોય તો એમને કોઈ અધિકાર નથી કે અમારી ઉપર આ ટીપી સ્કીમ થોકી શકે. આગામી આયોજન અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ માનનીય નગરરત્ન અધિકારી થ્રુ, અને છતાં પણ નહીં માને તો આગળ અમારી પાસે જે કાંઈ વિકલ્પો છે એ બધા ખુલ્લા રહેશે અને એની આગળ અમે લડત કરશું. ચોક્કસ જરૂર પડશે તો એ પણ કરશું. નામ શક્તિસિંહ ગોહિલ, મારું ગામ જસબરા. આ ટીપી સ્કીમનો વિરોધ 17 ગામ એટલે આ અલંગ વિકાસ સત્તા મંડળની અંદર જે 17 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે 17 ગામડા દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ શું છે? કારણ ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે 40% જમીન એ ટીપી સ્કીમની અંદર વહી જ છે, 60%, 100% જમીન હોય તેમાંથી 60% એને એફપી તરીકે પાછી મળશે, 40% જમીન કપાત થશે. પ્લસ 1 વીઘે 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે. કોઈ પણ પ્રકારના વળતર વગર 40% જમીન ટીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે અને એના કારણે ખેડૂતોનો આ ટીપી સ્કીમ અને અલંગ વિકાસ વત્તા સત્તામંડળ સામે જબરદસ્ત વિરોધ છે. છતાં એ કેવી રીતે ટીપી સ્કીમ પાસ કરવામાં આવે એ જ નથી ખબર પડતી. અલંગ સત્તામંડળે ઠરાવ કર્યો છે કે ખેડૂતોનો વિરોધ છે એટલે અત્યારે હાલ પૂરતી આ ટીપી સ્કીમ કરવાની રહેતી નથી, તેમ છતાંય ટીપી સ્કીમની જાહેરાત કરી અને અમલવારી માટે મુકેલ છે. ચૂંટણીની અંદર બધા ધરણા પ્રદર્શન અને છેલ્લે
આ લોકો જો અત્યારે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અંતિમ પગલાં તરીકે ચૂંટણી બહિષ્કારમાં જવું ન પડે એવું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ.